ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સો મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર મહત્ત્વની જે નવું માહિતી છે એના વિશે વાત કરીશું મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખેડૂતો ધારા માટે અને આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટી માહિતી છે તો મિત્રો આની અંદર તમને દસ લાખ સુધીની સહાય મળશે મિત્રો એ પણ વિગતો જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો અને બાજુમાં બેલાયકોન છે એ પણ પ્રેસ કરો જેથી આવનારા તમામ વિડીયો અમારા સમયસર પહોંચી શકે તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં વાત કરીશું મોદી સરકારે સૌથી મોટી રજીસ્ટ્રેશન જે રદ કરવામાં આવશે એટલે કે જે સરકારી વાહનો પંદર વર્ષ જૂના છે એ તમામ સરકારી વાહનો રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે મિત્રો પ્રદૂષણને અંકુશમાં લેવા માટે પરિપત્ર અર્થ વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયની મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરવાની સૂચના જારી કરી છે કે જે મુજબ પંદર વર્ષથી જૂના તમામ સરકારી વાહનો રજિસ્ટ્રેશન ફરજિયાતપણે રદ કરવામાં આવશે જે વાહનો માટે રજીસ્ટ્રેશન રિન્યૂ કરવામાં આવ્યું છે તે આપમેળે રદ થઈ જશે મિત્રો વધુમાં જાણીએ કે એક પોઈન્ટ પચીસ લાખ જે ખેડૂતો છે એ પરિવારોને પીએમ કિસાન યોજના નિધિ યોજના આશરે બે બે પો બસો પચાસ કરોડ રૂપિયા મળ્યા તો પીએમ મોદીએ સૌથી મોટી જાહેરાત કરી છે કે બેંગ્લોરમાંની અંદર પીએમ મોદીએ કર્ણાટકના યાદગારના કોટલેંગમાં સિંચાઈ પીવાના પાણી અને રાષ્ટ્રીય માર્ગ રાજ્યમાર્ગ વિકાસ પ્રોજેક્ટ સાથે સંબંધિત વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓની સે શિલાન્સીસ અને લોકાર્પણ કર્યું હતું અને આ પ્રોજેક્ટમાં જલજીવન મિશન અંતર્ગત યાદગીરી મિલ વેજ પાણીના જે પીવાના પુરવઠા યોજના અંતર્ગત સુરત ચેન્નાઈ અને એક્સપ્રેસ એનએસએ એકસો પચાસ સીના જે પાંસઠ પોઈન્ટ પાંચ કિલોમીટરના સેક્શન જે છે એના સિલાઈ તથા નારાયણપુરા ફ્લેટ બેંક કેનાલ એક્સપ્રેસ રિલાયન્સ સી અને એની અંદર પ્રોજેક્ટ છે એની અંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે આયુષ્યમાન કાર્ડ ધરાવતા જે તમામ જે આયુષ્યમાન કાર્ડ ધારકો છે એમના માટે યોજના હવે મિડલ ક્લાસને પણ આવરી લેવામાં આવી છે મિત્રો આની અંદર વધુમાં જાણીએ કે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી તો ટેક્સી તથા ટ્રક ડ્રાઈવરના યુનિયન તેમજ અલગ અલગ ક્ષેત્રોમાં કાર્યકર જે અને મધ્યવર્ગના જે મોદી સરકારના માન્ય વીમા પ્રીમિયમમાં યોજનાઓનો લાભ આપવામાં આવે છે મિત્રો તમે જાણતા હશો કે બેંકની અંદર તમારા જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતો છે સાથે મિત્રો જે દરેક યોજનાનો લાભ લે છે એ અંતર્ગત જે બીમારી અંતર્ગત આ આગામી કેન્દ્રીય બજેટ હવે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના અંતર વિસ્તારમાં કરવામાં આવશે અને તેમાં પ્રથમ વખત હવે જૂથ વીમા યોજના જેવી સ્કીમ પણ દાખલ કરવામાં આવશે મિત્રો એની અંદર જે તમે અલગ અલગ અત્યારે કાર્ડ ઘટાવો છો એ અંતર્ગત હવે એક જ કાર્ડના જે તમામ સભ્યો છે એમને આવરી લેવામાં આવશે મિત્રો વધુમાં છે કે હાર્દિક આમંત્રણ અંતર્ગત જે છે કે શ્રી ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય યશસ્વી સર સરકારશ્રીના પણ સમગ્ર ગુજરાતના રજડતા જે ઢોરની સમસ્યા દૂર કરવામાં સરકાર યોજના બનાવી છે મિત્રો યોજના અંતર્ગત જે અમલીકરણ પ્રારંભ મોરબી થઈ રહ્યો છે મિત્રો આપણે જાણીએ કે માન્ય કેબિનેટ કૃષિમંત્રી જે પશુપાલન મંત્રીના રાજવજી પટેલની અધ્યક્ષતામાં મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ખૂટ ખલાખા જે છે આખલા છે એની કસીકરણ કરી અને વિવિધ ગૌશાળાઓમાં નિવારવા માટે મોકલવામાં આવશે અને ક્રમશઃ આ પ્રક્રિયા જારી રહેશે મિત્રો જે તમે જાણતા હશો કે તમે શહેરની અંદર અથવા નગરપાલિકાની અંદર મહાનગરપાલિકાની અંદર જે રજળતા ઢોરો છે એની સમસ્યા હવે દૂર કરવામાં આવશે મિત્રો વધુમાં છે કે જેમના જોડે રેશન કાર્ડ નથી અને જે શ્રમિક છે એ અંતર્ગત અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના વધુમાં સાત જિલ્લાઓ ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે મિત્રો એની અંદર જાણે કે જે ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે તો એની અંદર કયા કયા રાજ્યની અંદર કયા કયા જિલ્લાની અંદર ભોજન કેન્દ્રો શરૂ કરવાનું મિત્રો વીસ જાન્યુઆરીથી લઈને ત્રીસ જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોમાં શુભારંભ કરવામાં આવશે જેમાં પાંચ રૂપિયાનું જે ટોકન લેશો એમને બાદ ગ્રામ શ્રમિકો છે એમને પૌષ્ટિક જે આહાર છે એ પૂરું પાડવામાં આવશે મિત્રો એની અંદર જાણીએ કે કડિયાનાકા વડોદરા જે વધુમાં છે કે કડિયાનાકા સુરતમાં પણ જે આ યોજના કરી દેવામાં આવી છે કે ગુજરાતની અંદર પાંચ જગ્યાએ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે મિત્રો જાણીએ કે જે જણાવવામાં આવે છે કે જે વીસથી લઈને ત્રીસ જાન્યુઆરી દરમિયાન જે કેન્દ્રો છે એ શરૂ કરવામાં આવશે મિત્રો સૌથી મોટી માહિતી મળી રહી છે કે છ પોસ્ટ ઓફિસમાં અકસ્માત વીમાનું કવચ કેમ્પ લોકો માટે બનાવવામાં આવી છે એટલે કે પોસ્ટ ઓફિસના દ્વારા સૌથી મોટી યોજના આની અંદર દાખલ કરવામાં આવી માત્ર તમારે ત્રણસો ને નવાણું અને ત્રણસોને છન્નું ભરીને તમારે દસ લાખ સુધીનો જે અકસ્માત વીમો છે એ પોસ્ટ ઓફિસના મારફતે મળશે મિત્રો તમને આ યોજનાની ખબર ના હોય તો તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે આ વીમો તમે ખોલાવી શકો છો અને એની અંદર તમને દસ લાખ સુધીનો લાભ મળશે જે પણ મૃત્યુ પામે છે એ અંતર્ગત તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે ગુજરાતના જાહેર જેવું વધીને રૂપિયા ત્રણ પોઈન્ટ દસ લાખ કરોડની આંબી ગયું છે મિત્રો તમે જાણતા હશો કે ગુજરાતની અંદર અત્યારે જે ખેડૂતોનું દેવું છે એ લોન છે એ અંતર્ગત સૌથી મોટું દેવું જાહેર કરવામાં આવે છે શું મિત્રો દેવું ખેડૂતોનું છે એ માફ થવું જોઈએ કે ન થવું જોઈએ એ પણ કમેન્ટ કરીને જણાવું જણાવું છો મિત્રો વધુ પણ જાણીએ કે રેશન કાર્ડ ધારકોને સૌથી મોટી માહિતી છે કે જાન્યુઆરી મહિનાની અંદર તમને ડબલ મફત અનાજ મળશે એટલે કે તમને જે કેન્દ્ર સરકારનું જે પાંચ કિલો અનાજ છે એ વ્યક્તિ તમને આપવામાં આવશે મિત્રો એની અંદર તમે આપણે જાણતા છો કે ઘઉં તમને બે કિલોગ્રામ અને ચોખા તમને ત્રણ કિલોગ્રામ આપવામાં આવશે મિત્રો રાજ્ય સરકારનું જે અનાજ છે એ આ વખતે અંતર્ગત ઘઉં અને ચોખા તમને મળવાપાત્ર રહેશે નહીં તો મિત્રો ઘણા બધા મિત્રોની ફરિયાદ હોય છે કે રાજ્ય સરકારનું જે અનાજ છે એ તમને આપતા નથી તો મિત્રો એ અંતર્ગત આપણે સૌથી મોટી જાહેરાત કરીશું કે જે અમારું અબાઉટની અંદર મેલ આઈડી છે એ અંતર્ગત તમે વિડીયો ઉતારીને તમે મને મોકલી શકો છો એ અંતર્ગત આપણે સૌથી મોટો ખુલાસો કરીશું કે જે રેશન કાર્ડ ધારકો છે એમને ખરેખર અનાજ મળતું નથી તો મિત્રો અત્યારે જાન્યુઆરી મહિનાની અંદર તમને જે મફત એકદમ અનાજ છે એ પાંચ કિલો વ્યક્તિ રેટ આપવામાં આવશે અને મિત્રો આની અંદર જાણીએ કે રાજ્ય સરકારનું જે અનાજ છે એની અંદર તમને ચોખા સાથે મિત્રો ખાંડ તમને આપવામાં આવશે મિત્રો આ હતી સમપૂર્ણ માહિતી જૈન મિત્રો અને માત્ર જે કર્યું ગુજરાત શું મિત્રો તમે જાન્યુઆરી મહિનાની અંદર તમે એ અનાજ લેવા ગયા છો કે તમને મળ્યું છે કે નથી મળ્યું એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો સાથે મિત્રો તમે જાણતા હશો કે આપણી ચેનલની અંદર સૌથી મોટી માહિતી તમને મળતી હોય છે તો તમારે બાજુમાં જે બે લાયકોન છે એ પ્રેસ કરી અને તમે કરી શકો જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી સરળ રીતે પહોંચી શકે જૈન મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત જય જવાન જય કિશાન